નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છીએ એમાં આપણા બધા જ રસ્તાઓની ગુણવત્તા સારી થશે. જે રીતે આપણે ક્લીન સિટીમાં સારું થયું છે, ગ્રીન સિટીમાં સારું થયું છે, મોબિલિટીમાં સારું થયું છે, હેરિટેજમાં સારું થયું છે, એ રીતે રસ્તાઓનું જે પ્રોબ્લેમ છે, માનનીય મેયરશ્રી, ચેરમેનશ્રી, અમારા ધ્યાનમાં આ બાબત છે કે મહાનગરપાલિકાએ આ બાબતમાં સતત પ્રયત્નશીલ રહીને, અમદાવાદના રસ્તાઓ ઓલરેડી દેશમાં કોઈ પણ શહેર છે એના કરતાં સારા છે, પણ અમારી અપેક્ષા છે કે વિકસિત દેશોના જે શહેરો હોય છે એવા સારા રસ્તાઓ આપણા હોવા જોઈએ. સીજી રોડનું આપ જોઈ શકો છો, રીડેવલપમેન્ટનું કામ 35 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે, અને રસ્તાઓ નોટ ઓનલી ફોર ધ વાહન ચાલક, જે ફૂટપાથ ઉપર પેદલ જે ચાલે છે, સાયકલ ઉપર જે ચાલે છે, બધા માટે, બધા જ નાગરિકો માટે પૂરેપૂરી કાળજી લઈને એક આધુનિક અમદાવાદમાં, સ્માર્ટ સિટીમાં શોભે એ પ્રકારના રસ્તાઓનું આયોજન કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ અને સારા પરિણામ. સર, આજે 10% રસ્તાઓ જે તૂટી ગયા છે, ખરાબ છે, એ ક્યાં સુધી સારા થઈ જશે? આપણા જે માની લો કે કોઈ 5 કે 10 વર્ષ પહેલાં કોઈ રોડ બનાવવામાં આવ્યો હતો, કોઈ પણ રોડ જે બનાવવામાં આવે એક પર્ટિક્યુલર ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવે છે, એના ઉપર એનાથી વધુ ડિઝાઇન કરતાં વધુ લોડના જો વાહનો પસાર થાય તો સમયાંતરે થોડું એમાં ડેમેજ થતું હોય છે, અને એ પછી આપણે દર વર્ષે એનું રીસર્ફેસિંગ કે રિપેરનું કામ કરતા હોઈએ છીએ. એટલે તબક્કાવાર જ્યારે આપણે આ કામ કરી રહ્યા છીએ ત્યારે આપણને સારું રિઝલ્ટ મળશે. Within 2 months, we expect that 32 buses, all electric. 50 CNG buses, new, we have already procured. છેલ્લા 3-1 મહિનામાં નવી 50 CNG બસો આપણે ત્યાં આવી ગઈ છે અને ફૂલી કાર્યરત થઈ ગઈ છે. 50 ઇલેક્ટ્રિક બસીસ માટે 18 હવે આવતીકાલે પૂરું થઈ જાય છે, 32 બીજા 2 મહિનામાં આવી જશે. ત્યાર પછીનું અમારું જે આયોજન છે એનું તબક્કાવાર જેમ જેમ અમે આગળ વધશું વી વિલ શેર. સર, એચજીટી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે પીરાણા ડમ્પિંગ સાઇટ છે તેને દૂર કરવામાં વધારે સમય લાગ્યો છે, એટલે હવે તેને તાત્કાલિક હટાવવામાં આવે. એનજીટી દ્વારા એવું કંઈ અમે કોઈ પક્ષકાર નથી. એનજીટીમાં અમદાવાદ મહાનગરપાલિકાને કોઈ પણ જાતનો એનજીટી દ્વારા આદેશ કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકારની સામે એનજીટીએ એક ઓર્ડર કર્યું હતું જેમાં રાજ્ય સરકારને 75 કરોડ રૂપિયા એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એનજીટીમાં રિવ્યૂ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી, એ રિવ્યૂ એપ્લિકેશન રાજ્ય સરકારની એનજીટીએ ગ્રાહ્ય રાખી અને જે 75 કરોડ રૂપિયા જમા કરાવવાનો જે આદેશ હતો એ રદ કરી દીધો છે. અને જે અમે ત્યાં સામેથી એનજીટીએ અમને કોઈ આદેશ કર્યો નથી પીરાણાની ડમ્પ સાઇટ દૂર કરવા માટેનું. પહેલાંથી જે કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા કરી રહી છે એ કામગીરીની વિગતો રાજ્ય સરકાર દ્વારા ત્યાં જ્યારે રજૂ કરવામાં આવી ત્યારે એનજીટીએ એની હકારાત્મક નોંધ લઈને એને બિરદાવ્યું. દિલ્હી સરકારને એવી સૂચના આપવામાં આવી છે કે અમદાવાદ જે પ્રકારે કામગીરી કરી રહ્યું છે એ જ પ્રકારે દિલ્હી પણ કામગીરી કરે. એક દિલ્હી સરકારના મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે, એમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સભ્ય તરીકે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા.